ઋષિ ચિંતન ચેનલમાં આપનું સ્વાગત છે. જ્ઞાન યજ્ઞની ક્રાંતિકારી યોજના ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે વિદ્યા વિસ્તારથી યુગ નિર્માણ થશે. વિદ્યા વિસ્તારથી યુગ નિર્માણ થશે. જેટલી જલ્દી યુગ નિર્માણ કરવા માંગતા હો તેટલા જ પ્રમાણમાં વિદ્યા વિસ્તારની ગતિ વધારવી પડશે. આજે વિદ્યા વિસ્તારની ગતિ અત્યંત ધીમી છે. આજે યુગ નિર્માણ મિશનનું એકમાત્ર લક્ષ્ય વિદ્યા વિસ્તાર હોવું જોઈએ, જે જ્ઞાન યજ્ઞના માધ્યમથી શક્ય છે. જ્ઞાન યજ્ઞના માધ્યમથી શક્ય છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીએ કહ્યું છે કે અમારું સાહિત્ય ઘેરે ઘેરે વંચાશે તો મારો દાવો છે કે યુગ અવશ્ય બદલાશે. આથી ઓછામાં કામ બનશે નહીં. પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય ઘેરે ઘેરે વંચાવવું એ જ આજના સમયનો યુગ ધર્મ છે. જેથી યુગ ચેનલના માધ્યમથી ગુરુદેવના સશક્ત વિચારો પહોંચાડવામાં અમને થોડી મદદ કરશો. પૂજ્ય ગુરુએ લખ્યું છે કે જો સમગ્ર પરિવર્તન ઈચ્છતા હો તો અમારું સાહિત્ય વાંચો, વંચાવો અને વહેંચો, તો સમજો અને શીખો. યુગ સાહિત્યમાં સાધ્યમાં માનવીમાં દેવત્વનો ઉદય, ધરતી પર સ્વર્ગનું અવતરણ અને યુગ નિર્માણનો સત સંકલ્પ પૂર્ણ કરવાની શક્તિ છે. ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરીને મનુષ્ય મહાપુરુષ, મહાત્મા, ઋષિ અને દેવતા બની શકે છે. વિદ્યા વિસ્તાર સૌથી મોટો ધર્મ, પૂજા અને યજ્ઞ છે. ધન ધાન્ય સહિત આ સંપૂર્ણ પૃથ્વીનું દાન આપવાથી જે પુણ્ય મળે છે તેનાથી 3 ગણું વધારે પુણ્ય સ્વાધ્યાય કરનારને મળે છે. સ્વાધ્યાય કરવાનું આટલું પુણ્ય છે તો સ્વાધ્યાય કરાવનારાઓને કેટલું પુણ્ય મળશે તે વિચારવા જેવું છે. ચાલો આપણે ઋષિ ચિંતન સાનિધ્યના ચેનલને નિહાળી, સિંચાળી, સાંભળી અને વધુ વધુ લોકો સુધી પહોંચાડીએ, એમાં મદદ કરીએ, તો યુગ અવશ્ય બદલાશે એવું પરમ પૂજ્ય ગુરુદેવ રામ શર્મા આચાર્યે ભારપૂર્વક કહ્યું છે. અને તેમના અંતની આગને સદા જલતી રાખવા માટે આપ શ્રીનો સર્વેનો સહયોગ માંગ્યો છે. તો આ ભગીરથ કાર્યમાં આપ શ્રી ભાગીદારી નોંધાવીએ એવું હું આપ શ્રીને નમ્ર પ્રાર્થના કરું છું.